નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 8 હું કોણ છું એના વિશે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે વનસ્પતિ વિશે આપેલું દરેક વાક્ય વાંચો, ઓળખો અને તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વાક્ય આપ્યા છે વનસ્પતિ વિશે છે. એ વનસ્પતિ શું કહે છે કે તો આપણે એ લખવાનું છે. અહીંયા બોક્સમાં નામ આપ્યા છે, જોઈએ આપણે સાચું નામ લખીશું. તો પહેલું, હું રૂટીગત હિન્દુના ઘરમાં જોવા મળું છું. મારા પાંદડા શરદી અને ઉધરસના ઈલાજમાં મદદરૂપ છે. તો અહીંયા શું કહે છે આ વાક્ય કે હું રૂટીગત હિન્દુના ઘરમાં જોવા મળું છું. તો જે હિન્દુ ધર્મના લોકો હોય એમના ઘરમાં કે હું જોવા મળું છું અને મારા પાંદડા શરદી અને ઉધરસના ઈલાજમાં મદદરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, શું આવશે તમને ખબર પડી જ જશે. શું આવશે શરદી અને ઉધરસના ઈલાજમાં? તો તુલસી. અહીંયા આપણે જવામાં શું લખીશું? તુલસીના પાંદડા. તુલસીના પાંદડા શરદી ઉધરસ થઈ હોય તો આપણે એના પાંદડા નો ઉકાળો બનાવીને પીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો. હા, તો હવે જોઈએ આગળ. બે, હું મેલેરિયાની સારવાર માટે ઉપયોગી ઔષધિ ક્વિનાઇનના ઉત્પાદનમાં ઉપયોગી છું. તો શું કહે છે અહીંયા કે મેલેરિયાની સારવાર માટે ઉપયોગી ઔષધિ છું, એના ક્વિનાઇનના ઉત્પાદનમાં ઉપયોગી છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એમાં શું આવશે? સિંકોના. શું આવશે? સિંકોના. તો અહીંયા જવાબમાં લખીશું આપણે સિંકોના. ત્રણ, હું વૃક્ષનું લીલું માવાદાર ફળ છું. હું ભરપૂર વિટામિન સી ધરાવું છું. હું હેર કન્ડિશનર એટલે કે વાળ સમારજર તરીકે ઉપયોગી છું. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે હું વૃક્ષનું લીલું માવાદાર ફળ છું અને કઈ વિટામિન ધરાવે છે? તો વિટામિન સી, અને તે હેર કન્ડિશનર એટલે કે વાળને જે આપણે સારવાર કહીએ એના માટે પણ ઉપયોગી છે. તો શું આવશે આમાંથી વિદ્યાર્થી મિત્રો? આમળું આવશે. તો આપણે જવામાં લખીશું આમળું. તો આમળું વિટામિન સી ધરાવે ને વિદ્યાર્થી મિત્રો. તો જુઓ અહીંયા આમળું, તમે જોયું બધા આમળું ખાતા જશો શિયાળાની ઋતુમાં ખાઓ છો ને. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, જો તમે મારા પાંદડા મસરીને તમારા હાથ પર લગાડશો તો તે લાલાશ પડતો કેસરી રંગ આપશે. હું ઠંડક પણ ધરાવું છું. શું કહે છે કે મારા પાંદડા તમે મસરીને હાથ પર લગાડશો તો તે લાલાશ પડતો કેસરી રંગ આપશે અને ઠંડક પણ હું આપું છું એમ કહે છે. તો લાલાશ પડતો રંગ કયા વૃક્ષમાંથી આવે? મહેંદી. અહીંયા છે જુઓ મહેંદી. તો આપણે જવાબમાં શું લખીશું? મહેંદી. તો લખ્યું આપણે જવાબમાં મહેંદી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આગળ. પાંચ, હું એક ખોરાક અને ઔષધમાં વપરાતી વનસ્પતિ છું. હું પેટની ગરબડ, કફ, સિરપ તથા માઉથવોશ વગેરેની દવા બનાવવામાં વપરાઉં છું. તો અહીંયા શું કહે છે કે હું ખોરાક અને ઔષધમાં વપરાતી વનસ્પતિ છું અને પેટની ગરબડ, કફ, સિરપ તથા માઉથવોશ વગેરેની દવા બનાવવામાં વપરાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે? ફુદીનો. તો આ ફુદીનો જો આપણે અહીંયા ફુદીનો લખીશું. તો વિદ્યાર્થી મિત્રો ફુદીનો છે એ આપણે ખોરાકમાં પાણીપુરીનું પાણી બનાવીએ તો પણ એમાં વાપરીએ છીએ. બીજા કેટલાક આપણે રસોઈમાં આ ફુદીનો વાપરીએ છીએ. તે પેટની ગરબડ દૂર કરે છે, કફ થયો હોય તો દૂર કરે છે, તો એની દવાઓમાં વપરાય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ફુદીનો. જોયો તમે? તો જોઈએ આગળ. છ, હું કુદરતી રીતે ઉગતી વનસ્પતિ છું. મારા પાંદડા વાદળી રંગ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું કહે છે કે હું કુદરતી રીતે ઉગતી વનસ્પતિ છું, કુદરત દ્વારા જે ઉગે છે તે, અને કહે છે મારા પાંદડા વાદળી રંગ ઉત્પન્ન કરે છે. તો શું આવશે? ગળી. ગળી અહીંયા આપણે જવાબમાં શું લખીશું? ગળી. તો વિદ્યાર્થી મિત્રો ગળી એ કેવો રંગ ઉત્પન્ન કરે? વાદળી રંગ. સાત, મારી સિંગો તેલ આપે છે. આ તેલ આઈસ્ક્રીમ અને મિલ્ક શેકમાં એસન્સ એટલે કે અર્ક તરીકે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે કે મારી સિંગો તેલ આપે છે
અને આ તેલ આઈસ્ક્રીમ અને મિલ્ક શેકમાં એસન્સ તરીકે ઉપયોગી છે તો કઈ વનસ્પતિ આવશે વનીલા તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબમાં લખીશું વનીલા તે આઈસ્ક્રીમ અને મિલ્ક શેકમાં એસન્સ તરીકે વપરાય છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ 8 મારા વૃક્ષનો રસ ટાયર ભૂસવાના રબર અને સ્લીપર બનાવવામાં ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો ટાયર એ કેવા હોય છે રબરના ટાયર હોય છે જોયેલા છે ને બધા ટાયર બાઇક સ્કૂટર કાર ગાડીના જે અને શું કહે છે કે ભૂસવાના રબર અને સ્લીપર બનાવવામાં પણ ઉપયોગી છું તો શું આવશે રબર તો આપણે જવાબમાં લખીશું રબર તો વિદ્યાર્થી મિત્રો આ રબર જુઓ અહીં આ છે રબરનું વૃક્ષ છે જોયું ને તમે હવે જોઈએ આગળ મારા બી ઘણા નાના અને કાળા છે મને મસળતા હું ખાદ્યતેલ આપું છું હું પીળા ફૂલ ધરાવું છું તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે મારા બી ઘણા નાના અને કાળા રંગના છે અને મસળતા હું ખાદ્યતેલ આપું છું અને હું પીળા ફૂલ ધરાવું છું તો વિદ્યાર્થી મિત્રો શું આવે રાઈ આપણે જવાબમાં લખીશું રાઈ રાઈ તમે ખેતરમાં જોજો ઉગેલી હોય ત્યારે એના ફૂલ કેવા આવશે પીળા અને એમાંથી કેવા દાણા નીકળશે આવા નાના નાના અને કાળા રંગના આ છે વિદ્યાર્થી મિત્રો રાઈ અને આ રાઈને આપણે મસળી નાખીએ તો એમાંથી તેલ નીકળે છે તો આ જવાબમાં આવશે રાઈ છેલ્લું જોઈએ હું ભરપૂર જીવનાશક ગુણધર્મ ધરાવું છું હું નાવાના સાબુ અને ટૂથપેસ્ટ બનાવવામાં ઉપયોગી બનાવવામાં વપરાઉં છું તો કહે છે કે હું ભરપૂર જીવનાશક ગુણધર્મ ધરાવું છું એટલે કે જીવજંતુઓ જે રોગ થયો હોય એ જીવનાશક ગુણધર્મ ધરાવે છે કોઈ રોગ થયા હોય તો એ દૂર કરે છે અને નાવાના સાબુ બનાવવામાં અને ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ બનાવવામાં પણ વપરાઉં છું તો કઈ વનસ્પતિ આવશે લીમડો તો અહીંયા આપણે જુઓ આ લીમડાનું ચિત્ર લીમડો તો બધાએ જોયું જ હશે વિદ્યાર્થી મિત્રો જોયું છે ને તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જવાબમાં શું લખીશું લીમડો તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો પાઠ 8 અહીંયા પૂરો થયો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આ પાઠ 8ના 1 થી 10 જે વાક્યો છે એ લખવાના છે અને સામે તેના સાચા જવાબ લખવાના છે તો તમે વિદ્યાર્થી મિત્રો આ વાક્યો લખજો અને વાંચજો તૈયાર કરજો આ છે તમારું હોમવર્ક 5-8નું અહીંયા આપણો 5-8 પૂરો થયો તો આવજો વિદ્યાર્થી મિત્રો